विराम बाद स्वागत है। बुलेटिन में आगळ बात करी अमदावादनी, तो अमदावाद में कोरोना बाद स्वाइन फ्लू ना कहर में वधारो जोवा मळी रह्यो छे। ऑगस्ट 8 दिवस में ज स्वाइन फ्लू ना 108 केस नोंधाया, तो जुलाई ऑगस्ट में स्वाइन फ्लू ना 154 केस नोंधाया। 100 થી વધુ દર્દીઓ VSLG શારદાબેન હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, તો 25થી વધુ દર્દીઓને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે। સ્વાઇન ફ્લૂનો કહેર બાળકોમાં પણ જોવા મળ્યો। 0થી લઈ 6 વર્ષના 8 બાળકોને સ્વાઇન ફ્લૂની અસર, તો 6થી 15 વર્ષના 40 બાળકોને સ્વાઇન ફ્લૂની અસર। મચ્છરજન્ય કેસીસ બાબતે ડેન્ગ્યુના કેસીસમાં માર્જિનલી રાઈઝ દેખવા મળે છે, સાથે સાથે મલેરિયાના કેસીસમાં ચાલુ માસ દરમિયાન 47 જેટલા કેસ રિપોર્ટ થયેલા છે। ડેન્ગ્યુના પણ ચાલુ માસ દરમિયાન 41 જેટલા કેસીસ રિપોર્ટ થઈ રહ્યા છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મહત્તમ જે પણ કોઈ ફીવરના કેસીસ હોય તે લોકોનું ટેસ્ટિંગ થાય તે મુજબની કાર્યવાહી કરવામાં આવી રહી છે। ચાલુ માસ દરમિયાન કોર્પોરેશન દ્વારા ટોટલ 20,000થી પણ વધારે બ્લડ સેમ્પલ લેવામાં આવેલા છે અને ડેન્ગ્યુના ડાયગ્નોસિસ માટે 1,000થી પણ વધારે સીરમ સેમ્પલ લેવામાં આવેલા છે। આમ જે કોઈ વ્યક્તિને ફીવર હોય તેનું ટેસ્ટિંગ થાય, ડાયગ્નોસિસ થાય, તેના પર મુખ્યત્વે ભાર મૂકવામાં આવેલો છે। કોર્પોરેશન દ્વારા હાલમાં જે પ્રિવેન્ટિવ મેઝર્સ લેવામાં આવી રહ્યા છે, જે પણ સ્લમ વિસ્તાર છે, સ્લમ લાઈક વિસ્તાર છે, કન્સ્ટ્રક્શન સાઇટ છે, કોમર્શિયલ પ્રિમાઇસિસ છે, આ તમામનું ચેકિંગ હાથ ધરવામાં આવે છે અને જેના અનુસંધાને જે જગ્યાએ બ્રિડિંગ જણાય તે જગ્યાએ પેનલ્ટી પણ વસૂલ કરવામાં આવે છે। મુખ્યત્વે બ્રિડિંગ બેઝમેન્ટના પોર્શનમાં અને ટેરેસના પોર્શનમાં જોવા મળી રહ્યું છે। ટેરેસમાં જે કોઈ ટાંકી ઓવરહેડ ટેન્ક રાખવામાં આવેલી છે તે ટેન્ક ઓપન હોય છે, જેના લીધે આ ટેન્કમાં બ્રિડિંગ થવાની શક્યતા રહેલી છે। આમ દરેક નાગરિક જો પોતાના ઘરની આસપાસ તપાસ કરે તો મે બી પોસિબલ કે આવા બ્રિડિંગ પ્લેસીસ આપણે અટકાવી શકીએ।